મહેસાણા જિલ્લાના વિજાપુરના માણેકપુરા ડાબલા ચોકડી ઉપર ચૌધરી પરિવારના ચાર વ્યક્તિનું મોત. વિજાપુર તાલુકાના ડાબલાના માણેકપુરા ગામના અને હાલ કેનેડા સ્થિત ચૌધરી પરિવારના ચાર લોકોનો પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે, જે સૂત્રોના હવાલાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ કેનેડા ખાતે રહેતા અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ડાબલાના વતની પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી 50 વર્ષ તેમજ દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી 45 વર્ષ તેમજ વિધિબેન પ્રવીણભાઈ ચૌધરી 23 વર્ષ તેમજ મિતકુમાર પ્રવીણભાઈ ચૌધરી 20 વર્ષ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના નદીના માર્ગે હોડીમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ત્યાંનું હવામાન ખરાબ હોવાના કારણે અચાનક હોડી પાણીમાં ડૂબી ગઈ હતી, જેથી લઈને એક જ પરિવારના ચારે લોકોનું મોત નિપજ્યું હતું. સમાચાર સાચા ખોટાને લઈને તાલુકા સ્થિત તેમના ભાઈએ મરેલા મોતના સમાચારની ખરાઈ કરી હતી. જોકે પરિવાર કેનેડા જવા નીકળ્યો હતો અને અમેરિકા જવા જળ માર્ગે નીકળ્યા હતા. જોકે હવામાન ખરાબ હોવાથી બોટ પલટી પડતા પરિવારના ચાર લોકોનું મોત નિપજ્યું હતું. મૃતકો વતન લાવવા માટેની કાર્યવાહી પરિવાર દ્વારા હાથ ધરાઈ છે. ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. મારો પરિવાર 2 મહિના પહેલાં કેનેડા ગયો હતો. 2 મહિના થયા આજે, એટલે એ લોકો કેનેડા ફરવા ગયેલા હતા. પર ગઈકાલે સવારે ન્યૂઝમાં જોયું એટલે ખબર પડી કે ભાઈ 4 ફેમિલી ઇન્ડિયાના છે. એટલે અમે અમારા બ્રધરનો કોન્ટેક કર્યો એટલે એનો કોન્ટેક થયો નહીં, એટલે અમને શંકા પડી કે કંઈ કારું અજુગતું બની ગયું છે. પછી જ્યારે ન્યૂઝમાં એ વખતે ખાલી ઇન્ડિયન બોલતા હતા કે ભાઈ 4 જણ ઇન્ડિયન છે, ત્યાં સુધી તો આપણે કોઈ પાકા સમાચાર હતા નહીં કે ભાઈ આપણા જ માણસો છે એવું કંઈ ખબર નથી. પણ જ્યારે અમારા ત્યાં સગાવાલા કેનેડામાં હોય એ લોકોના વોટ્સઅપ ઉપર નામ ફરતા થયા ત્યારે અમને થોડી ખબર પડી. પણ સત્તાવાર ન્યૂઝ નહોતા, સત્તાવાર ન્યૂઝ અત્યારે જ મળ્યા કે ભાઈ આમાં 4 બોડી મળી છે અને એમાં 3 નામ ડિક્લેર થયા છે. હજુ એવું કોઈ વિચાર્યું નથી બેન, હજુ કોઈ વિચાર્યું નથી હવે શું કરવું એ અમે.